ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ ચેપ્ટર બાર લાસ્ટ ટાઈમ આપણે આંતરિક ઉર્જા યાંત્રિક ઉર્જા ઉષ્મા અને કાર્ય ત્રણ પ્રકારની જે પ્રક્રિયાઓ હતી એમાં કાર્યના સમીકરણ કેવા હોય એ આપણે મેળવ્યા હતા આજે આપણે કોઈ પણ પ્રક્રિયા જે છે એના માટેનું કાર્ય આલેખની રીતથી આલેખની મદદથી કઈ રીતે મેળવી શકાય એની ચર્ચા કરવાના છીએ ધારો કે આપણે કોઈ એક તંત્રને ધીમે ધીમે કોઈ એક પ્રારંભિક અવસ્થામાંથી બીજી કોઈ અંતિમ અવસ્થામાં લઈ જઈએ પણ આ જે પ્રક્રિયા છે એકદમ ધીમે ધીમે કરવામાં આવે કે જેનાથી તાપીય સંતુલન જળ જળવાતું રહે અને એના લીધે એ એક પ્રારંભિક અવસ્થામાંથી બીજી અંતિમ અવસ્થામાં પહોંચે છે તો આ જે પ્રક્રિયા છે આ જે આખી પ્રોસેસ છે એ ઘણી બધી પ્રક્રિયાઓ દ્વારા મેળવી શકાતી હોય એના માટે આપણે જો પી વિરુદ્ધ ના આલેખની વાત કરીએ તો એમાંની અમુક નમૂના રૂપે આપણે પ્રક્રિયાઓ દર્શાવીએ ધારો કે કોઈ એક અવસ્થ એક પ્રક્રિયા જે છે એક તંત્ર જે છે એ કોઈ એક નંબરની અવસ્થામાં છે જ્યાં એનું પ્રારંભિક દબાણ અને કદ આપણે આલેખમાં લેખમાં દર્શાવ્યા મુજબનું મળે છે એમાંથી આપણે તબક્કાવાર પ્રક્રિયા કરી અને એને કોઈ બે નંબરની અવસ્થામાં લઈ જઈએ છીએ એના માટે આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ માર્ગે અવસ્થા બે માં પહોંચાડવામાં આવે છે એટલે આ પ્રક્રિયા માટે આપણે એવું કહી શકાય કે આપણે પ્રથમ તો એક પ્રક્રિયા એવી કરી છે કે જેમાં એનું દબાણ અચળ રહે છે તમે જોઈ શકો અવસ્થા એકમાંથી જ્યારે એ માર્ગે અહીંયા સુધી પહોંચે ત્યાં સુધીમાં એનું દબાણ અચળ છે પણ કદ બદલાય પછી બીજી પ્રક્રિયા અહીંયાથી આપણે એવી કરી છે કે જેમાં એનું જે કદ છે એ અચલ રહે છે કદ બદલાતું નથી પણ દબાણ બદલાય છે એટલે ટૂંકમાં એક એ બે આ જે આખો માર્ગ થયો એમાં બે પ્રક્રિયા થઈ પહેલી સમદાબ અને બીજી સમકદ અને બે પ્રક્રિયાના અંતે એ ક્યાં પહોંચે છે અવસ્થા એક માંથી અવસ્થા બે માં ધારો કે અહીંયા એક બીજા માર્ગની વાત કરવામાં આવે આ પ્રક્રિયા આપણે બી માર્ગે દર્શાવેલ છે એમાં આપણે જોઈ શકીએ કે પહેલા એ એક નંબરની જે અવસ્થા છે એમાંથી પહેલી પ્રક્રિયા કરવામાં આવે છે સમ કદ એટલે આ દરમિયાન એનું કદ અચળ રહે છે અને ત્યારબાદ પછી સમદાબ પ્રક્રિયા કરવામાં આવે આ દરમિયાન એનું દબાણ અચળ રહે છે અને આ બંને પ્રક્રિયાના અંતે એ જે તંત્ર છે એ એક નંબરની અવસ્થામાંથી બે નંબરની અવસ્થામાં પહોંચે છે તો આ આપણે બીજો માર્ગ જોયો અને હવે આપણે આકૃતિની અંદર ત્રીજો એક માર્ગ સી દર્શાવેલો છે જેમાં એ એક સમતાપી પ્રક્રિયા દ્વારા એક નંબરની અવસ્થામાંથી અંતિમ બે નંબરની અવસ્થામાં પહોંચે છે એને અનુલક્ષીને બે નંબરની અવસ્થા છે અને અનુલક્ષીને કંઈક એનું દબાણ અને કંઈક એનું કદ આપણને મળશે હવે આ જે આખો આલેખ આપણે દર્શાવ્યો છે એના અંદર આપણને એ બી અને સી એવા ત્રણ માર્ગ જે મળે છે એના અંદર થતું કાર્ય જે છે એ સમીકરણ દ્વારા જો આપણે દર્શાવીએ તો સમીકરણ જે છે એ આપણું કાર્ય માટે કાર્ય ડબલ્યુ ઇઝિકવલ ટુ ઇન્ટિગ્રેશન વી વનથી વીટુ પી ડીવી પરથી અહીંયા એ સમીકરણ છે એ આપણે ડબલ્યુ બરાબર ઇન્ટિગ્રેશન વન ટુ ટુ લખાય છે કારણ કે આપણું પ્રારંભિક અવસ્થા એક છે ને એમાંથી અંતિમ અવસ્થા બે માં આપણે તંત્રને લઈ જવાના છીએ તો આ મુજબ આપણે મેળવી શકીએ પણ જો આ સંકલનની આપણે વાત કરીએ આલેખના સંબંધમાં તો આપણે એવું લખી શકાય કે સંકલન નું મૂલ્ય અવસ્થા એક અને બે ને જોડતા માર્ગ વડે વી અક્ષ એટલે કદ વાળી અહીંયા આપણે લીધેલી છે ઘેરાયેલા ક્ષેત્રફળ જેટલું હોય છે એટલે આલેખની મદદથી જો આપણે કાર્ય મેળવવું હોય તો એના માટે માત્ર આપણો જે કંઈ માર્ગ છે એ અથવા બી અથવા સી તો એ જે માર્ગ છે એનું આપણે વી એટલે કે આડી અક્ષ સાથેનું આંતરેલ ક્ષેત્રફળ લઈએ તો એ આપણને કાર્ય જેટલું જ મળશે અહીંયા આપણે આકૃતિની અંદર ત્રણેય જે માર્ગ છે ને અલગ અલગ આલેખ વડે દર્શાવેલ છે એમાં આપણે પહેલા એ માર્ગ દ્વારા જે કાર્ય થયું હોય એ આલેખની રીતની મદદથી મેળવીએ તો એમાં જોઈ શકાય કે એક અને બે અવસ્થાઓ બતાવી છે ને એમાં એ માર્ગે આખી પ્રક્રિયા દર્શાવવામાં આવી છે આપણે જે બાબત લખી છે કે અવસ્થા એક અને બેને જોડતો માર્ગ એટલે એ એક અને બેને જોડતો માર્ગ એટલે એ આપણો એ માર્ગ બનશે વડે વી અક્ષ સાથે ઘેરાયેલું એટલે અહીંયા વી અક્ષ નીચે દર્શાવવામાં આવેલી છે એના દ્વારા ઘેલા ઘેરાયેલું જો ક્ષેત્રફળ આપણે લઈએ તો એ અહીંયા આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મેળવી શકાય એટલે આ જે ક્ષેત્રફળ છે એ માર્ગ અને વિ અક્ષ કદની અક્ષ વડે ઘેરાયેલ ક્ષેત્રફળ થાય એટલે આ જે છે એ આપણે આલેખના ક્ષેત્રફળ પરથી મેળવી શકાય આ જે થતું કાર્ય છે એને આપણે ડબલ્યુ એવું નામ આપી દઈએ એ માર્ગે જ્યારે પ્રક્રિયા થશે એમાં થતું કાર્ય ડબલ્યુ એ ત્યારબાદ વાત કરીએ બી માર્ગે થતું કાર્ય તો એમાં આપણે જે માર્ગ છે એ બતાવ્યો છે અને બંને જે અવસ્થા છે પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા એનો આખો જે માર્ગ છે એ આપણે બી માર્ગ બતાવ્યો છે અને એના દ્વારા જયારે આપણે વી અક્ષ સાથેનું ક્ષેત્રફળ લઈએ તો એ આપણને માત્ર જે આટલો એવો ભાગ છે એ જ મળશે એને આપણે ડબલ્યુ બી નામ આપી દઈએ આમાં જે કાર્ય થશે એ અને અંતિમ હવે જોઈએ તો છેલ્લી જે ત્રીજો માર્ગ છે સી માર્ગ એના દ્વારા જ્યારે આપણે કદની અક્ષ સાથેનું ક્ષેત્રફળ મેળવીએ તો એ ક્ષેત્રફળ જે છે એ આપણે અહીંયા આ મુજબ દર્શાવી શકાય એ કાર્યને આપણે નામ આપી દઈએ ડબલ્યુ સી તો આ ત્રણેય કાર્ય તમે આલેખની અંદર જોઈ શકો છો અને ત્રણેય જે આપણે આલેખ દોરેલા છે એક જ માપક્રમ પર દોરેલા છે કોઈમાં દબાણ વધારે વધારે ઓછું ઓછું કદ નથી એટલે ત્રણેય માપક્રમ તો સમાન જ છે તો એમાં આલેખની મદદથી જ આપણને ખબર પડી જાય કે કઈ પ્રક્રિયા કયા માર્ગે થતું કાર્ય વધારે છે અને કયા માર્ગે થતું કાર્ય ઓછું છે તો આના ઉપરથી આપણે સ્પષ્ટ એવું લખી શકાય કે તંત્રને એક અવસ્થામાંથી એટલે પેલી જેની પ્રારંભિક અવસ્થા એક એને આપણે ક્રમ આપ્યો એક અવસ્થામાંથી બે અવસ્થામાં લઈ જવા ટુ વન એ ટુ માર્ગ વન એ ટુ માર્ગ એટલે પહેલો જે માર્ગ છે માર્ગે લઈ જતા થતું કાર્ય મહત્તમ એટલે સૌથી વધારે છે વન બી ટુ એટલે આ જે બીજો માર્ગ આપણે અહીંયા વચ્ચે બતાવ્યો છે એ લય લઈ જતા થતું કાર્ય ન્યૂનતમ એટલે કે સૌથી ઓછું છે એટલે આ બે આપણે દર્શાવી શકાય અને ત્રીજા જે માર્ગ છે એમાં આપણે કહી શકાય કે એ કરતા ઓછું કાર્ય છે પણ બી કરતા વધારે કાર્ય આપણને ત્રીજો જે સી માર્ગ છે એમાં મળે છે આ પ્રક્રિયામાં ત્રણેયમાં જે કાર્ય થાય છે એ ધન મળે છે તમે જોઈ શકો કે અવસ્થા એકની અંદર એનું કદ જે હશે એના કરતાં અવસ્થા બે માં જે કદ છે એ વધે છે અને કદ વધે એટલે કે એનું વિસ્તરણ થયું કહેવાય ને વિસ્તરણ થતું હોય કદમાં વધારો થાય તો કહી શકાય કાર્ય હંમેશા ધન મળે અહીંયા આપણે જે વધારે અને ઓછું લખ્યું છે એ મૂલ્યના સ્વરૂપમાં લખ્યું છે કે આનું મૂલ્ય સૌથી વધારે અહીંયા સૌથી ઓછું અને અહીંયા એ કરતા ઓછું અને બી કરતા વધારે આના કરતા વિરુદ્ધ જો કરવામાં આવે કે કોઈ બે અવસ્થામાંથી એકમાં લઈ જવામાં આવે એટલે માર્ગ ઉલટાવવામાં આવે ત્રણેય માર્ગ આકૃતિમાં દર્શાવેલ છે એ જો ઉલટાવવામાં આવે તો આપણને ત્રણેયમાં થતું કાર્ય જે છે એ ઋણ મળશે નેગેટિવ મળશે કારણ કે આ જે છે એ ધારો કે પ્રારંભિક અવસ્થા હોય અને અહીંયા આપણે અંતિમ અવસ્થામાં લઈ જઈએ તો ત્રણેયમાં જોઈ શકાય કે કદમાં ઘટાડો થાય એટલે કે સંકોચન થાય અને કદમાં જો ઘટાડો થતો હોય તો કાર્ય હંમેશા ઋણ મળે આ ધન અને ઋણ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે તંત્ર પર કાર્ય થાય છે કે તંત્ર દ્વારા આપણે અહીંયા આપણે એવું લેવાનું છે કે જો તંત્ર વડે કાર્ય થાય તો આપણે એને ધન લઈશું અને તંત્ર પર કાર્ય થાય તો એને આપણે ઋણ લેશો એટલે એકમાંથી બે માં આવે એટલે એવું કહી શકાય કે કદમાં વધારો થાય કદમાં વધારો એટલે ધન અને ધન હોય તો એના માટે તંત્ર દ્વારા કાર્ય થાય છે એવું કહી શકાય અને જો બે માંથી એકમાં જાય તો કદમાં ઘટાડો થાય અને કદમાં ઘટાડો થાય તો કહી શકાય કે કાર્ય છે એ ઋણ મળે અને કાર્ય ઋણ હોય તો તંત્ર પર કાર્ય થાય છે આ જે ત્રણેય જુદા જુદા આલેખ છે એ તમારે યાદ રાખવાના છે આગળના ટોપિકમાં ત્રણેય આ લેખનો આપણે ઉપયોગ કરવાના છીએ એટલે ત્યારબાદની એક પ્રક્રિયા છે જેને કહેવાય ચક્રિય પ્રક્રિયા અહીંયા આકૃતિની અંદર જોઈ શકાય કે આપણે કોઈ તંત્રને પોતાની કંઈક પ્રારંભિક અવસ્થા એક માંથી અંતિમ અવસ્થા બે માં કોઈ એ માર્ગે લઈ જઈ રહ્યા છે અહીંયા આપણે એ માર્ગ જે છે એ દર્શાવેલો છે અને જેના લીધે એ કોઈ અંતિમ અવસ્થા બે માં પહોંચે છે અને ત્યારબાદ આપણે એક બીજી પ્રક્રિયા કરી અને ફરીથી તંત્રને પોતાની પ્રારંભિક અવસ્થા એકમાં લાવીએ છીએ તો આવી જે પ્રક્રિયા છે એને આપણે ચક્રિય પ્રક્રિયા કહી શકીએ એટલે પહેલા આપણે પ્રારંભિક અવસ્થા એકમાંથી વન એ ટુ એક પ્રક્રિયા કરી અને બીજી અવસ્થામાં પહોંચ્યા ફરીથી આપણે ટુ બી વન પ્રક્રિયા કરી અને અંતિમ અવસ્થામાં પહોંચ્યા એટલે પ્રારંભિક અવસ્થામાં પહોંચ્યા તો આનાથી આ જે આખી પ્રક્રિયા થઈ એમાં એની જે મૂળ અવસ્થા હતી એની એ જ રહી તો આવી જે પ્રક્રિયા છે એને આપણે કહેતા હોઈએ ચક્રીય પ્રક્રિયા આ દરમિયાન આપણે સ્પષ્ટ જોઈ શકાય કે એની પ્રારંભિક અવસ્થા જે છે એ જ છેલ્લે પ્રાપ્ત કરે છે એટલે આ દરમિયાન પ્રક્રિયામાં ડેલ્ટા થાય કારણ કે કદનો ફેરફાર જે છે એ કંઈક અવસ્થા બદલાય એકમાંથી કન્ટિન્યુ જો બેમાં જ રહેતો થાય પણ બે માંથી ફરીથી એકમાં આવે તો ડેલ્ટા વી આપણને શૂન્ય મળે પણ આ જે ડેલ્ટા વી થાય છે એ સમાન માર્ગ હોવાથી ડબલ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય મળે સામાન્ય રીતે જો કદમાં ફેરફાર ન થતો હોય તો કાર્ય શૂન્ય હોય પણ આ જે પ્રક્રિયા છે એમાં જોઈ શકાય કે એકમાંથી બે માં આવવા માટે એ માર્ગ લેવામાં આવ્યો હતો પણ બે માંથી એક માં જવા માટે બી માર્ગ એટલે બંને વખતે માર્ગ જુદો જુદો લીધેલો છે અને એના કારણે આપણને કાર્ય શૂન્ય મળતું નથી જો માર્ગ સમાન હોય જો સમાન માર્ગ હોય તો જ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય થાય એટલે આ કન્ડિશન ધ્યાનમાં લેવાની છે એટલે અહીંયા આપણે જે લીધેલ પ્રક્રિયા છે એમાં માર્ગ સમાન નથી એટલે આપણને કંઈક કાર્ય મળી શકે હવે અહીંયા આપણે જોઈ શકાય કે આખી જે પ્રક્રિયા છે એના દ્વારા જે ઘેરાતું ક્ષેત્રફળ છે એટલે અહીંયા આપણે વી સાથેનું ક્ષેત્રફળ નથી લેવાનું આખો જે ચક્રીય માર્ગ છે એના દ્વારા ઘેરાતું જે ક્ષેત્રફળ છે એ આપણને એનું જે થયેલું કાર્ય છે એ આપશે અહીં ચક્રીય પ્રક્રિયામાં આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ કાર્ય આપે જો માર્ગ હોય તો કાર્ય ધન આ બાબત છે યાદ રાખવાનું છે અહીંયા આપણે જે આલેખ દર્શાવ્યો છે એ સમઘડી છે અહીંયા જો એ માર્ગની દિશા એક થી બે તરફ અને બી માર્ગની દિશા બે થી એક તરફ છે એટલે સમઘડી દિશા થાય આ પ્રમાણેની દિશા થાય અને સમઘડી દિશા હોય તો કાર્ય ધન થશે અને જો માર્ગ વિષમ ઘડી હોય તો કાર્ય ઋણ મળે પણ જો આમાં આપણે ફેરફાર કરીએ અને એક થી બે લઈ જવા માટે બી નો ઉપયોગ કર્યો હોય એટલે અને તીર જે છે એની નિશાની વિરુદ્ધ થઈ જાય એથી એક થી બે આવવા માટે બી અને બે થી એક જવા માટે એનો ઉપયોગ કરવામાં આવે એટલે આલેખ છે કંઈક આ પ્રમાણે તમે અહીંયા દર્શાવી શકો કે આ બી માર્ગ થઈ ગયો અને આ એ માર્ગ થઈ ગયો એકમાંથી બે માં જવા તો આ પ્રમાણેનો માર્ગ હોય તો એ આખી નિશાની આ પ્રમાણેની થઈ તીર જે છે એ તો આ વિષમ ઘડી કહેવાય અને વિષમ ઘડી હોય તો કાર્ય જે છે એ આપણને ઋણ મળશે અહીંયા આપણે બીજી રીતે પણ કાર્ય મેળવી શકાય એના માટે આપણે એવું લખી શકાય કાર્ય બરાબર વધતા કદનું ક્ષેત્રફળ માઇનસ ઘટતા કદનું ક્ષેત્રફળ જો આપણે ઉપરના આલેખમાં બતાવીએ તો એવું કહી શકાય કે જ્યારે આપણે એક એ એક થી બે અવસ્થામાં જઈએ છીએ એ માર્ગે તો એ દરમિયાન તંત્રનું જે કદ છે એ વધે છે પહેલી અવસ્થામાં કદ ઓછું છે બીજી અવસ્થામાં કદ વધારે છે એટલે એ માર્ગે જ્યારે પ્રક્રિયા થશે ત્યારે કદમાં વધારો થશે અને વધતા કદનું ક્ષેત્રફળ કહેવાય એટલે આપણું જે એ માર્ગ છે એણે કદની અક્ષ સાથે ઘેરાયેલું કુલ ક્ષેત્રફળ જો ધ્યાનમાં લઈએ એટલે ટોટલ આપણે જે અગાઉ મેળવતા હતા એ મુજબ તો ટોટલ એ માર્ગ છે એને આપણે સાથે કદ લેવાનું જેને આપણે ડબલ્યુ એ કહેશું માઇનસ હવે જોઈ શકાય કે જ્યારે આપણે બે અવસ્થામાંથી એક અવસ્થામાં જઈએ બે અવસ્થામાંથી એકમાં એટલે કે બી માર્ગે તો એમાં કદમાં ઘટાડો થાય અને કદમાં ઘટાડો થાય એટલે એનું જે કાર્ય છે એ આપણે બી જે માર્ગ છે એ માર્ગનું ક્ષેત્રફળ કદની અક્ષ સાથે લેવું પડે એટલે એ પણ આપણે અહીંયા દર્શાવેલ છે તો એના માટે આપણે અહીંયા જે કાર્ય છે એ ડબલ્યુ બી લખશું કારણ કે ઘટતા કદનું ક્ષેત્રફળ જે થાય એ કાર્ય આપણે ડબલ્યુ બી લખ્યું પણ આપણને ખબર છે કદ ઘટે એટલે એ ઋણ હોય એટલે ઓટોમેટિક આપણે અહીંયા માઇનસ એટલા માટે મૂકેલ છે એટલે આ પ્રમાણે વધતા કદનું ક્ષેત્રફળ પોઝિટિવ હોય ઘટતા કદનું ક્ષેત્રફળ નેગેટિવ લેવાનું કારણ કે આજે વધતા કદ માટે કાર્ય ધન મળે ઘટતા કદ માટે કાર્ય ઋણ મળે તો આ સમીકરણ પણ આપણે કાર્ય માટે વાપરી શકીએ જેનાથી આ જે કાર્ય મળશે એ બંને જે એ અને બી માર્ગ છે એના વચ્ચેના ભાગમાં જે ઘેરાયેલું ક્ષેત્રફળ છે એ જ મળવાનું છે એટલે આ પ્રમાણે લખીએ તો પણ ચાલે અને ડાયરેક્ટ જો બંને વચ્ચેનો જે ભાગ છે એનું ક્ષેત્રફળ લઈ લઈએ તો પણ આપણને એનું એ જ કાર્ય મળશે હવે આપણે જોઈએ થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ અહીંયા આપણે જે કાર્યની વાત કરી આલેખની મદદથી તેના માટે એ કંઈક ઉષ્માનું શોષણ કરે છે એટલે આપણે એવું વિચારી લઈએ કે એક તંત્ર ઉષ્માનું શોષણ કરે છે અને તેના વડે કાર્ય થાય છે આલેખની અંદર આપણે અવસ્થા એક માંથી અવસ્થા બે માં જવા માટે જુદા જુદા ત્રણ એ બી અને સી માર્ગ દર્શાવેલ છે આ જે ત્રણેય માર્ગ છે એ દરમિયાન કંઈક ઉષ્માનું શોષણ થતું એટલે આપણે એવું કહી શકાય માર્ગ ટુ અને વન સી ટુ આજે ત્રણેય માર્ગ છે દરમિયાન તંત્ર દ્વારા શોષાતી ઉષ્મા અનુક્રમે ક્યુએ ક્યુબી અને ક્યુસી તેમજ તંત્ર દ્વારા થતા અથવા થતું કાર્ય ડબલ્યુ WB અને WC છે આપણે એવું સ્પષ્ટ કહી શકાય કે અહીંયા ત્રણેય જે માર્ગ છે એના કાર્યની આપણે આગળના ટોપિકની અંદર જ ચર્ચા કરી છે અને ત્રણેયના કાર્ય છે આપણને જુદા જુદા મળે છે એ માર્ગ પર થતું કાર્ય સૌથી વધારે બી માર્ગ પર જે કાર્ય થાય છે સૌથી ઓછું અને સી માર્ગ ઉપર જે કાર્ય થાય છે એ એ કરતા ઓછું તેમજ બી માર્ગ કરતા વધારે છે અને એ જે કાર્યો થાય છે એ એને ઉષ્માનું જે શોષણ કર્યું છે એના કારણે થાય ક્યુ એ ક્યુબી અને ક્યુ સી તો ક્યુ એ ઉષ્માનું શોષણ કર્યું હશે એ તંત્રએ ડબલ્યુ એ જેટલું કાર્ય કર્યું હશે જેણે ક્યુ બી ઉષ્માનું શોષણ કર્યું હશે એણે ડબલ્યુ બી કાર્ય કર્યું હશે અને જેણે ક્યુ સી ઉષ્માનું શોષણ કર્યું હશે એણે ડબલ્યુ સી ઉષ્માનું કાર્ય જે છે એ કરશે તો આના ઉપરથી સ્પષ્ટ કહી શકાય કે અહીં ક્યુ એ ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ સી તેમજ કાર્ય માટે પણ આપણને આ જ સંબંધ મળે કે ડબલ્યુ એ ઇઝ નોટ ઇક્વલ ટુ ડબલ્યુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ ડબલ્યુ સી ત્રણેય કાર્ય પણ સરખા હોતા નથી એટલે જે ત્રણેય કિસ્સામાં જે ઉષ્માનું શોષણ છે એ પણ સરખું હોતું નથી અને ત્રણેય કિસ્સામાં જે મળતા કાર્ય છે એ પણ સરખા હોતા નથી પરંતુ જ્યારે દરેક માર્ગ ઉપર પરંતુ દરેક માર્ગ પર ઉષ્મા અને કાર્યનો તફાવત લેવામાં આવે તો તેનું મૂલ્ય એક સરખું મળે છે એટલે કે ક્યુ એ ડબલ્યુ એ જો પહેલા માર્ગની આપણે વાત કરીએ તો શોષણ પામતી ઉષ્મા ક્યુ એ ડબલ્યુ એ બે ની બાદ બાકી બરાબર ક્યુબી બી માઇનસ ડબલ્યુ બી એટલે બીજા માર્ગમાં જે શોષણ પામતી ઉષ્મા અને કાર્ય બે નો તફાવત એટલો જ ઇઝ ઇક્વલ ટુ ક્યુ સી માઇનસ

બી નું પસંદ કરીએ તો અલગ શોષણ પામશે અને સી માટે પણ અલગ હશે એ જ પ્રમાણે ત્રણેય માર્ગના કાર્ય પણ અલગ અલગ મળે ડબલ્યુ એ ડબલ્યુ બી અને જોયા પણ ત્રણેય માર્ગની અંદર એક જે વસ્તુ સમાન મળે છે એ જોઈ શકાય કે ઉષ્મા અને કાર્યનો જે તફાવત છે એ કોઈ પણ એ માર્ગ બી માર્ગ અથવા સી માર્ગ લેવામાં આવે તેમ છતાં તફાવત હંમેશા સમાન રહેશે તો એવી કઈ બાબત છે કે જે એ અને બી અને સી ત્રણેય માટે સમાન હોય તો કે એ બાબત છે એના અંદર કહી શકાય બધા માટે પ્રારંભિક અવસ્થા એક છે અને અંતિમ અવસ્થા બે છે એટલે આપણે એવું કહી શકાય કે આ જે તફાવત છે એ માર્ગ પર આધારિત નથી પણ એની પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓ પર આધારિત છે એટલે આના ઉપરથી આપણે થર્મોડાયનેમિક્સનો પ્રથમ જે નિયમ છે એ આપી શકીએ વિધાન આપણે આ મુજબ લખી શકાય કે તંત્રને કોઈ પ્રારંભિક અવસ્થા એક પરથી અંતિમ અવસ્થા બે માં લઈ જવામાં આવે તો ઉષ્મા ક્યુ અને કાર્ય ડબલ્યુ ના મૂલ્યો પ્રક્રિયા પ્રક્રિયા એટલે કે માર્ગ આપણે જે એ અથવા બી અથવા સી પસંદ કરવામાં આવે પર આધાર રાખે છે ડબલ્યુ બંનેનો જે તફાવત છે ઉષ્મા અને કાર્યનો જે તફાવત ક્યુ માઇનસ ડબલ્યુ નું મૂલ્ય ફક્ત તંત્રની પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર જ આધાર રાખે છે તેનું મૂલ્ય પ્રક્રિયા પર આધાર રાખતું નથી તો આ પ્રમાણે આપણે થર્મોડાયનેમિક્સ નો જે પ્રથમ નિયમ છે એનું વિધાન છે એ લખી શકીએ આ જે પ્રથમ નિયમ છે એના ઉપરથી આપણે એવું કહી શકાય કે તંત્રની જુદી જુદી અવસ્થા માટે એક એવું થર્મોડાયનેમિક અવસ્થા વિધેય વ્યાખ્યાયિત કરી શકાય કે કોઈ પણ બે અવસ્થા વચ્ચે તેના મૂલ્યનો તફાવત એટલે કે ક્યુ માઇનસ ડબલ્યુ જેટલો જ મળે આ વિધેયને તંત્રની આંતરિક ઉર્જા એટલે કે ઇન્ટરનલ કહે છે આ જે કોઈ પણ અવસ્થામાં હોય તો એના માટે આપણે એક વિધેય નક્કી કરી શકાય જેને કહેશું આપણે એની આંતરિક ઉર્જા અને જ્યારે એક અવસ્થામાંથી બીજી કોઈ અવસ્થામાં જાય ત્યારે એની આંતરિક ઉર્જા જે છે એનો જે તફાવત છે એ ક્યુ માઇનસ ડબલ્યુ જેટલો જ આપણને મળે અને એના સ્વરૂપે આપણે એવું લખી શકાય કે તંત્રને ક્યુ જેટલી ઉર્જા ઉષ્મા ઊર્જા રૂપે મળે છે કોઈ એક અવસ્થામાં હોય અને એમાં આપણે ક્યુ જેટલી ઉર્જા એને ઉષ્મા ઉર્જા રૂપે આપીએ છીએ અને હવે આ તંત્ર ડબલ્યુ જેટલી ઉર્જા તંત્ર દ્વારા કાર્ય થતા ગુમાવે છે એટલે ડબલ્યુ જેટલું કાર્ય કરે એટલે એ ગુમાવે છે એટલે ઓછી ઉર્જા થઈ જશે આમ તંત્રની આંતરિક ઉર્જામાં ક્યુ જેટલો વધારો થયો કારણ કે ક્યુ એને ઉર્જા મેળવી પણ ડબલ્યુ જેટલો કાર્ય કરવાથી એટલો ઘટાડો થાય એટલે ક્યુ માઇનસ ડબલ્યુ ક્યુ જેટલું વધે અને ડબલ્યુ જેટલું ઘટે એટલે ક્યુ માઇનસ ડબલ્યુ જેટલો ફેરફાર થાય આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ આના માટે જો આંતરિક ઉર્જાના સ્વરૂપમાં લખીએ તો કહી શકાય કે તંત્રની प्रारंभिक अवस्था एक अंतिम अवस्था बे मंत्री आंतरिक ऊर्जाओ अनुक्रमे ई वन e2 હોય તો e2 ટુ માઇનસ ઈ વન ઇઝ ઇક્વલ ટુ જેને આપણે ડેલ્ટા ઈ ઇન્ટરનલ જે તફાવત છે ને ડેલ્ટા e ઇન્ટરનલ દ્વારા દર્શાવી શકાય એ ક્યુ માઇનસ ડબલ્યુ જેટલું હોય જેને આપણે કહી દઈએ આપણું સમીકરણ નંબર એક અહીંયા આ જે સમીકરણ છે એને આપણે થર્મોડાયનેમિક નો પ્રથમ નિયમ સમીકરણના સ્વરૂપમાં કહી શકાય એટલે જે વાક્ય ખૂબ જ વિધાન ખૂબ જ મોટું હતું એને આપણે સમીકરણના સ્વરૂપમાં ખૂબ જ સરળતાથી લખી શકીએ આ કિસ્સામાં આપણે એવું કહી શકાય કે કોઈ પણ તંત્રને ક્યુ ઉષ્મા મળતી હોય તો તેની આંતરિક ઉર્જામાં વધારો થાય અને ત્યારબાદ જો તે ડબલ્યુ જેટલું કાર્ય કરે તો તેની આંતરિક ઉર્જામાં ઘટાડો થાય ઘણી વખત એવું પણ બને કે આ જે કિસ્સો મેં લીધો છે એમાં આપણે ક્યુ ગ્રેટર દેન ડબલ્યુ લીધેલ છે જેના કારણે આપણને ક્યુ માઇનસ ડબલ્યુ ધન મળે અને એના કારણે આપણે કહી શકાય કે આંતરિક ઉર્જા છે ડેલ્ટા ઈ ઇન્ટરનલ એ પણ આપણને ધન મળશે શૂન્ય કરતાં મોટું એટલે આના ઉપરથી કહી શકાય કે આંતરિક કુલ બંનેના લીધે આંતરિક ઉર્જામાં વધારો થાય પણ એવું પણ બની શકે કે જો ક્યુ લેસ ધેન ડબલ્યુ હોય એટલે જેટલી ઉષ્મા મેળવે એની કરતાં વધારે કાર્ય કરે તો આ બાદ બાકી આપણને ઋણ મળે અને એના કારણે ડેલ્ટા ઇ ઇન્ટરનલ પણ નેગેટિવ બને ઇઝ લેસ ધેન ઝીરો અને એના કારણે આપણે કહી શકાય કે જો લેસ ધેન ઝીરો હોય તો આંતરિક ઉર્જામાં ઘટાડો થાય આ જે કિસ્સો છે એમાં વધે જ્યારે આ કિસ્સો છે એમાં ઘટે એટલે આ બંને કિસ્સાઓ આપણે દર્શાવી દીધા એટલે ક્યુ અને ડબલ્ય ના મૂલ્ય ઉપરથી તમે ડેલ્ટા ઇન્ટરનલમાં વધારો થશે કે ઘટાડો એ મેળવી શકો બીજું આ જે કુદરતમાં થતી કોઈ પણ પ્રક્રિયા હોય કોઈ પણ ફેરફારો હોય તો એના અંદર થર્મોડાયનેમિકના પ્રથમ નિયમનું હંમેશા પાલન થતું જોવા મળે એટલે કુદરતમાં થતા કોઈ પણ ફેરફાર માટે થર્મોડાનેમિક્સના પ્રથમ નિયમનું પાલન થતું જોવા મળે એટલે બધી જ જગ્યાએ આ જે નિયમ છે એનું પાલન થાય છે એવું આપણે કહી શકીએ જો આપણે સમીકરણ એક જે છે એને ક્યુના સ્વરૂપમાં લખીએ તો ક્યુ બરાબર ડેલ્ટા ઇ ઇન્ટરનલ પ્લસ ડબલ્યુ આ મુજબ પણ આપણે આ સમીકરણને લખી શકાય અને આના ઉપરથી જો આપણે સમીકરણની ચર્ચા કરવી હોય તો આપણે એવું કહી શકાય કે ક્યુ જે છે એ જે તંત્રએ મેળવેલી ઉષ્મા એ બે સ્વરૂપે વાપરે છે એક આંતરિક ઉર્જામાં ફેરફાર કરવા અને બાકીની જે ઉષ્મા છે એ પોતે કાર્યના સ્વરૂપમાં રૂપાંતર કરે છે એટલે આપણે તંત્રને જે ઉષ્મા ક્યુ આપીએ છીએ એનાથી એ તંત્રની આંતરિક ઉર્જામાં ફેરફાર કરશે તેમજ બાકી રહેલી ઉષ્મા છે એનું કાર્યની અંદર રૂપાંતર કરશે એટલે આ જે ડેલ્ટા ઇન્ટરનલ અને ડબલ્યુ છે એ એક પ્રકારની ઉર્જા જ આપણે કહી શકાય અને આના માટે આપણે એવું કહી શકીએ કે પ્રથમ નિયમ એ આપેલ તંત્ર માટે ઉર્જા સંરક્ષણ ના નિયમનું વ્યાપક સ્વરૂપ છે એટલે આ પણ ઉર્જા સંરક્ષણ જ દર્શાવે છે કે આપણે તંત્રને જે ઉષ્મા ઉર્જા આપીએ છીએ એટલે આપેલી ઉર્જા બરાબર તંત્ર એ વાપરેલ ઉર્જા તંત્ર બે સ્વરૂપે વાપરશે એક આંતરિક ઉર્જામાં ફેરફાર કરવા અને બીજું કાર્યના સ્વરૂપમાં એટલે થર્મોડાયનેમિક્સનો નો પ્રથમ નિયમને આપણે ઉર્જા સંરક્ષણનું જ એક સ્વરૂપ કહી શકીએ આભાર